નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં. સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. શાળાઓ દ્વારા ફીની વસૂલાત સામે વાલીઓ આકરા પાણીએ, બેઠક યોજી ઘડાઈ રણનીતિ. વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી સુરતની મુલાકાતે, નર્મદા યોજનામાં વિલંબ બદલ કેન્દ્ર સરકારની ઢીલી નીતિનો આક્ષેપ. કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલેનો યુવક દલિત સંગઠન દ્વારા વિરોધ, 3ની અટક. લાલગેટના રેડીમેડ ગાર્મેન્ટના શોરૂમમાંથી 10 લાખના કપડાં ચોરી, નોકર ફરાર. સપ્તાહમાં 5 દિવસ જ કામની માંગણી સાથે બેંક કર્મચારીઓના ધરણા. અને પ્રાણી સંગ્રહાલયના પ્રાણી પર ઉનાળાની ગરમીની અસર, ખોરાકમાં 20% સુધીનો ઘટાડો. સમાચારો વિગતે. ફી મુદ્દે ખાનગી શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચેની જંગ આકરી થઈ હોય તેવું લાગી રહ્યું છે. ફી મુદ્દે સીબીએસઈ શાળાના સંચાલકોનું ફી મુદ્દે દબાણ વધતા વાલીઓની બેઠક મળી હતી, જેમાં આ મામલે આગળની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. ખાનગી શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે ફીના ભાવ મુદ્દે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલી રહી છે. વાલીઓએ આ મુદ્દે વિરોધ પણ નોંધાવ્યો હતો અને આ મામલે ઠોસ પગલાં લેવા અને ફી નક્કી કરવા માટે રજૂઆતો કરી હતી, પરંતુ સરકારો હાલ પૂરતો કોઈ નિર્ણય આવ્યો નથી અને સીબીએસઈ શાળાનું નવું સત્ર પણ શરૂ થવા જઈ રહ્યું છે, જેને લઈને શાળાના સંચાલકોનું ફી મુદ્દે વાલી પર દબાણ પણ વધ્યું છે, જેથી વાલીઓની આ મામલે બેઠક મળી હતી, જેમાં આ મામલે આગળની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. સુરતના કતારગામ વિસ્તારમાં નવનિર્મિત જીમના ઉદઘાટન પ્રસંગે વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ હાજરી આપી હતી, જ્યાં પરેશ ધાનાણીએ નર્મદા યોજનાને લઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. ઉદઘાટન બાદ મીડિયા સાથેની વાતચીતમાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે સરકાર પોતાની જવાબદારીમાં હંમેશા નિષ્ફળ સાબિત થઈ રહી છે. આજે પીવાના પાણી માટે લોકોએ દરદર ભટકવું પડી રહ્યું છે. વિકાસના નામે લોકોમાં ખોટો ભ્રમ ઉભો કરી મુખ્યમંત્રી મોટી વાતો કરી રહ્યા છે. નર્મદા યોજનાના વિલંબ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મધ્યપ્રદેશની સરકાર વધુ જવાબદાર છે. ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી નર્મદા યોજનાને રાજકારણમાં ધકેલવાનું કામ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. નર્મદાના પુનર્વસન માટે ગુનાહિત બેદરકારી માટે નરેન્દ્ર મોદી જવાબદાર છે. નર્મદા યોજનાનો પાયો અને નકશો પણ કોંગ્રેસે દોર્યો હતો અને તેનું સપનું પણ કોંગ્રેસે જોયું હતું. ભાજપના 22 વર્ષ શાસનમાં માત્ર ને માત્ર નર્મદા યોજનાનું રાજકારણ થયું છે. ભાજપ સરકારને 38 મીટરની ઊંચાઈ વધારવામાં 22 વર્ષ જેટલો સમય પસાર કરવામાં આવ્યો. નર્મદા યોજનાના વિલંબ માટે મેઘા પાટકર કરતા મધ્યપ્રદેશની સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી મોટા જવાબદાર છે. હું હંમેશા કહેતો આવ્યો છું કે સરકાર એની પ્રાથમિક જવાબદારીઓમાં નિષ્ફળ ગઈ છે. વાયદાઓનો વેપાર કર્યો પણ 22 વર્ષે વલણ ચૂકવી શકી નથી. નર્મદા ડેમના દરવાજા ચેડા એમ છતાં ગુજરાતના ગામડામાં મારી મા બેન દીકરીઓને પીવાના પાણી માટે એક એક ટીપા માટે દરદર ભટકવું પડે છે. અને બીજી બાજુ વિકાસનો કાલ્પનિક ભ્રમ ઊભો કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી વોટર પાર્કમાં હલેસા મારવા જઈ રહ્યા છે. નર્મદા યોજનામાં વિલંબ માટે નરેન્દ્રભાઈ મોદી અને મધ્યપ્રદેશની સરકાર મેઘા પાટકર કરતાંય વધુ જવાબદાર છે, વધુ ગુનેગાર છે. કારણ કે નર્મદા એ ગુજરાતની જીવાદોરી હતી, એને રાજકારણમાં ઢસડી જવાનું પાપ માનની નરેન્દ્રભાઈએ કર્યું અને પુનર્વસનમાં ગુનાહિત બેદરકારીના કારણે નર્મદા ડેમમાં પાણી ભરવાની અંદર વિલંબથી ગુજરાતને મંજૂરી મળી. નર્મદા યોજનાનું સપનું પણ કોંગ્રેસે જોયું હતું, એનો નકશો પણ કોંગ્રેસે દોર્યો, એને મંજૂરી પણ કોંગ્રેસે આપી, એનો પાયો પણ કોંગ્રેસે બુર્યો. અને માત્ર 16 વર્ષના શાસનમાં 1979 થી 1995 વચ્ચે 100 મીટરની ઊંચાઈ સુધી પણ કોંગ્રેસે પહોંચાડી. આજે 22 વર્ષના વીતેલા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં માત્ર નર્મદાનું રાજકીયકરણ થયું. 38 મીટર ઊંચાઈ વધારવામાં 22 વર્ષ થયા અને એમ છતાં નર્મદાનું પાણી
એ મારા ગામડાની માબેનના ગોળા ભરાતા નથી, નર્મદાના પાણીથી મારા ખેડૂતના ખેતરમાં સિંચાઈનું ટીપું મળતું નથી. અને એટલા માટે હું કહું છું કે મેગા પાટકર કરતાંય માનની મોદીજી અને મધ્યપ્રદેશની સરકાર નર્મદા માટે મોટી ગુનેગાર છે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીના રાજ્યકક્ષાના મંત્રી આજરોજ સુરત આવ્યા હતા. મંત્રી રામદાસ આઠવલેના આગમન સમયે તેમજ પત્રકાર પરિષદ દરમિયાન સુરત યુવક દલિત સંગઠન દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. દલિત સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે દલિત સમાજમાંથી ભાજપમાં ગયેલા નેતાઓ દ્વારા દલિતોના હિતમાં કામ કરવામાં આવતું નથી. મંત્રી રામદાસ આઠવલેનો વિરોધ કરનારા દલિત આગેવાનો પૈકી 3 કાર્યકરોની ઉમરા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ 3ને પોલીસ સ્ટેશન પર લઈ જઈ તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આજે અમને એવું લાગે છે કે અમારા સમાજના જે મોટા નેતાઓ છે, જે બીજેપી સાથે મળીને સમાજનો વિકાસ કરવો જોઈએ, એ લોકો બીજેપી સાથે મળીને સમાજ પર અત્યાચાર થાય છે, એ લોકો વિરોધ નથી કરતા. અમારા જેવા લોકો એ કહે છે કે ભાઈ ભારતભરમાં જેટલા પણ યુવા વર્ગના લોકો છે, દલિત સમાજના આગેવાનો છે, નેતાઓ છે, એ બધા ભીમા કોરેગાંવની જ્યારે બનાવ બનેલો 1 જાન્યુઆરીનો ત્યારે પણ આઠવલે સાહેબ ચૂપ હતા, રામવિલાસ પાસવાન ચૂપ હતા, જેટલા પણ દલિત નેતા જે ભાજપમાં ગયા છે બધા ચૂપ હતા. પણ જ્યારે પ્રકાશ આંબેડકરે ભૂમિકા માંડી કે ભાઈ 2 તારીખે યા 3 તારીખે ભારત બંધ રહેશે, ત્યારે સંપૂર્ણ ભારત બંધ હતું. કેમ કે પ્રકાશ આંબેડકર સાથે પૂર્ણ સમાજ છે એના માટે બંધ હતું. અને આઠવલે સાહેબ સત્તામાં સમાજ કલ્યાણ મંત્રી છે તો પણ સમાજને કોઈ ફાયદો નથી, સમાજને કાયમ આ લોકો અત્યાચાર કરે છે બીજેપી સરકારમાં, તો પણ આઠવલે સાહેબ એના ઉપર આવાજ નથી ઉઠાવતા. અમારી માંગણી છે કે તમે સત્તાથી બહાર પડો, સંપૂર્ણ સમાજ તમારી સાથે છે. લાલગેટ ખાતે આવેલા રેડીમેડ ગાર્મેન્ટના શોરૂમમાં નોકરી કરતો એક કર્મચારી તૈયાર કપડાની ચોરી કરી પલાયન થઈ ગયો છે. લાલગેટ પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર રામનગર ખાતે રહેતા આનંદ ગુલાબચંદ રેવા ચંદાનીની જનત ફેશન નામની દુકાન ભાગા તળાવ ખાતે આવેલી છે. તેમની દુકાનમાં નોકરી કરતો રાજેશ મોટવાણી નામનો યુવાન ગત તારીખ 1 એપ્રિલ 2017 થી 27 માર્ચ 2018 સુધીના ગાળામાં ₹10,54,000 કિંમતના રેડીમેડ કપડાં ચોરી કરી ગયો હતો. આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. રાજેશ મોટવાણી વિરુદ્ધ ગુનો દાખલ કરી PSI પીએલ આહિરે વધુ તપાસ હાથ ધરી છે. આનંદ રેવા ચંદાની, મારી દુકાન ભાગા તળાવ મેઇન રોડ પર છે ને મારા ત્યાં 10 લાખની આજુબાજુ ચોરી થઈ છે. હા, મારા ત્યાં 1.5 વર્ષથી એ માણસ કામ કરતો હતો, એ સીસીટીવીમાં ક્લિયર દેખાય છે. એ ભાઈનું નામ હતું રાજેશ મોટવાની ને એ અત્યારે સુરતમાં અલંકાર ગેસ્ટ હાઉસમાં રહેતો હતો અને એમનું મધર ફાધરનું ઘર વડોદરામાં છે ને એમની મિસિસ અમદાવાદમાં રહી છે. 10 લાખની આજુબાજુ ટોટલ ચોરી થઈ છે, બધું કપડાં હતા. સુરત શહેરની ખાનગી બેંકમાં કામ કરતા કર્મચારી દ્વારા તેમની પાસેથી વધારે કામ લેવામાં આવતું હોવા અંગે ધરણા કરવામાં આવ્યા હતા. બેંકના કર્મચારીઓએ માંગણી કરી હતી કે સપ્તાહમાં 5 દિવસ જ બેંક ચાલુ રાખવામાં આવે, ટ્રાન્સફરની પોલિસીમાં બદલાવ લાવવામાં આવે અને સવારે 10 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી તેમની પાસેથી કામ કરાવવામાં આવે છે, તેના બદલે કામકાજનો સમય પણ નક્કી કરવામાં આવે. સુરતના આકાશમાંથી આગ ઉગતી ગરમીની અસર માનવ જીવન સાથે સાથે પશુ પક્ષીના જીવન પર પણ જોવા મળી રહી છે. આકરે તાપને કારણે સુરત મ્યુનિસિપલ પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓના ખોરાકમાં 20% સુધીનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત ગરમીના કારણે પ્રાણીઓના વર્તનમાં પણ થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. પ્રાણી સંગ્રહાલયના પશુ પક્ષીઓને ગરમીથી બચાવવા માટે મ્યુનિસિપલનો સ્ટાફ સતત પાણીના ફુવારાનો ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં પડી રહેલી ગરમીને કારણે માનવીના ખોરાકમાં જે રીતે ઘટાડો થાય છે તે જ રીતે પશુ પક્ષીના ખોરાકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સુરત મ્યુનિસિપલના નેચર પાર્કમાં પ્રાણીની સારવાર કરતા ડોક્ટર રાજેશ પટેલ કહે છે,
હાલ પડી રહેલી ગરમીને કારણે વન્ય પશુઓના ખોરાકમાં 10-20% જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે પક્ષીઓને પણ ગરમીની અસર થતી હોવાથી હાલના વધુ પાણીવાળા સિઝનલ ફ્રૂટ સાથે પક્ષીઓના શરીરમાં પાણી ન ઘટે તે માટેનો અલ્ટ્રા પાવડર પણ આપવામાં આવી રહ્યો છે. જે રીતે ગરમીના કારણે શહેરના રસ્તા પર અવરજવર ઓછી દેખાવા સાથે માણસને એક્ટિવિટી ઘટી જાય છે, તેવી જ રીતે વન્ય પશુઓના વર્તનમાં પણ થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. પિંજરામાં સતત આંટા મારતા વાઘ, સિંહ અને રીંછ જેવા વન્ય પશુઓની હાલમાં ગરમીને કારણે તેમના માટે બનાવેલા હોજ કે વૃક્ષના છાયા નીચે જ બેસેલા જોવા મળે છે. પશુ અને પક્ષીઓને ગરમીથી બચાવવા માટે મ્યુનિસિપલનો સ્ટાફ પશુ પક્ષીના ફુવારા પર પાણીના ફુવારાથી છંટકાવ કરે છે. હાલની ગરમીના કારણે પાણીનો છંટકાવ થઈ રહ્યો છે. જો આગામી દિવસોમાં વધુ ગરમી પડે તો પશુ પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે અન્ય ઉપાય પણ કરવામાં આવશે. દાત્રી સંસ્થા દ્વારા બ્લડ સ્ટેમ્પ સેલ દાતાઓનું સન્માન અને દાતાઓ વિશેના પુસ્તકોનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. ભારતમાં 10,000માંથી એક વ્યક્તિને અને ક્યારેક 10,00,000માંથી એક ભારતીયને આનુવંશિક જોડ ધરાવતો બ્લડ સ્ટેમ્પ સેલ દાતા મળે છે. 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે ભારતની સૌથી મોટી બ્લડ સ્ટેમ્પ સેલ ડોનર્સ રજિસ્ટ્રી દાત્રી દ્વારા લોકોમાં જાગૃતિ, સંવેદનશીલતા લાવવા અને વધુને વધુ લોકો રક્તદાતા બને તે માટે તેમણે પ્રેરણા પૂરી પાડવાના હેતુથી સુરત ખાતે તારીખ 8 એપ્રિલના રોજ એક કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આ વર્ષે સાર્વત્રિક આરોગ્ય કવરેજ દરેકે દરેક વ્યક્તિ દરેક જગ્યાએ થીમ રાખવામાં આવી છે. તે અનુસાર દાત્રી બ્લડ કેન્સર તેમજ થેલેસેમિયા, લિમ્ફોમા, એપ્લાસ્ટિક એનેમિયા જેવી રક્તવિકારની બીમારીઓથી પીડાતા દર્દીઓનું જીવન બચાવવા માટે વ્યાપક જનસમાજમાં જાગૃતિ આણવા અને તેમને બ્લડ સ્ટેમ્પ સેલનું દાન કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમના ભાગરૂપે સુરતમાં એક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જાણીતા દાનવીર શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને ચેરપર્સન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બ્લડ સ્ટેમ સેલનું દાન કરીને માનવ જીવન બચાવનારા દાતાઓ વિશેના પુસ્તકોનું લોકાર્પણ તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દાતાઓ અને દર્દીઓના પરિવારજનો, ડોક્ટરો અને દાત્રીના પ્રતિનિધિઓ તથા નાગરિકો સહભાગી થયા હતા. હું ડૉક્ટર નીરવ બુટ છું, બાળકોનો લોહીનો ડૉક્ટર છું અને કેન્સરનો સ્પેશિયલિસ્ટ છું. હું આ પ્રોગ્રામમાં એટલે માટે આવ્યો છું કે અમારા ખાસ કરીને લોહીના રોગોમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની ખૂબ જ જરૂર હોય છે અને દાત્રી એક બહુ સરસ સંસ્થા છે જેને અમે રજિસ્ટ્રી કહીએ છીએ કે જેમાં બધા ઓર્ડિનરી લોકો જે દાતા બનવા માંગતા હોય તે તેમનું બોન મેરો માટે રજિસ્ટર કરાવી શકે છે. તે લોકોનું ગ્રુપ કે HLA ટાઈપિંગ રાખવામાં આવે છે અને ઇન્ડિયામાં ગમે ત્યાંથી જરૂરતમંદ દર્દી હોય જેની સાથે મેચ થતું હોય તો તેની સાથે અમારું એ લોકોને શોધી આપે છે એવા દર્દીઓને અને એમનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ આ દેશમાં ગમે ત્યાં કે ઇવન ફોરેનમાં પણ ગમે ત્યાં પણ એમનું આ જે બોન મેરો સ્ટેમ સેલ્સ છે તે આપી શકાય છે. આ પર્ટિક્યુલર પ્રોગ્રામ આજે એટલે માટે છે કે જે લોકો દાતા છે તે લોકોનું સન્માન થાય અને સમાજમાં દાતા બનવાની જે ખોટી બીક છે તે દૂર થાય અને એ હેતુથી છે કે જો જેટલા વધારે દાતા હોય તેટલા વધારે દર્દીઓ સાજા થઈ શકે અને કોઈ પણ માણસ દાતાની કમી વગર જીવ ગુમાવી ન બેસે. જેટલા દાતા હોય તેટલા વધારે સારા. બોન મેરોના દાતા એટલે તમારે કોઈ હાડકામાં સોઈ પણ જનરલી મૂકવાની નથી હોતી, સાદું મોંમાંથી લાળની તપાસ હોય છે તેનાથી તમે રજિસ્ટર કરાવી શકો છો. રજિસ્ટર થઈ ગયા પછી તમારો ડેટા રાખવામાં આવે છે અને જો કોઈ જરૂરતમંદ દર્દી હોય જેને તમારા સાથે મેચ થતું હોય તે દર્દી જ્યારે પણ જરૂરત હોય ત્યારે તમારો કોન્ટેક્ટ કરવામાં આવે છે અને તમારે તે વખતે જે એમના સમય અનુસાર તમારે તમારું બોન મેરોનું કે સ્ટેમ સેલ્સનું દાન કરવાનું હોય છે. તમારે જિંદગીમાં આ કરવાથી કોઈ જોખમ થતું નથી, માત્ર બીજા સામે જણાની એક નવી જિંદગી આપવામાં તમે સહભાગી બનો છો. સુરત શહેરના વરાછરોડ હીરાબાગ ખાતે આવેલા એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે સેવા યુથ ક્લબ ગોંડલ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન શિબિરમાં સેવા યુથ ક્લબના યુવાન કાર્યકર ભાઈ બહેનો દ્વારા ઉત્સાહપૂર્વક 500 થી વધારે યુનિટ રક્તદાન કરીને વરાછા રોડ મિની હીરા બજાર ખાતે આવેલા લોકસમર્પણ રક્તદાન કેન્દ્રને તમામ રક્ત યુનિટો દાનમાં આપવામાં આવ્યા હતા. ટીવી પેલેસના સંચાલક ટી કે પટેલ સેવા યુથ ક્લબ ગોંડલના પ્રમુખ છે અને છેલ્લા 16 વર્ષથી તેમના આ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવા યુથ ક્લબ ગોંડલ ગ્રુપના પ્રમુખ તરીકે ટી કે પટેલ, ઉપપ્રમુખ કે ડી પટેલ, ખજાનચી મકનભાઈ પટેલ, મંત્રી ભાવેશભાઈ પટેલ અને ઘનશ્યામભાઈ સહિતના કાર્યકરો ભારે જહેમત ઉઠાવી હતી. રક્તદાન કેમ્પનું આયોજન આરબી પટેલે કર્યું હતું. સેવા યુથ ક્લબ ગોંડલ દ્વારા છેલ્લા 16 વર્ષથી સુરત શહેરમાં વરાછા રોડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે એપ્રિલ મહિનામાં યોજાતા આ રક્તદાન કેમ્પની અંદર 500 થી વધારે યુનિટોનું રક્તદાન કરી અને સમાજનું બહુ ઉત્તમ કાર્ય કરવામાં આવે છે. સેવા યુથ ક્લબ ગોંડલના પ્રમુખ ટીવી પેલેસવાળા શ્રી ટી કે પટેલ અને કેડીભાઈ, ટીકે ભાઈ, આ સેવાનું કાર્ય આપ કઈ રીતે આપને આ પ્રેરણા મળી એના વિશે આપ જણાવો. આ પ્રેરણા જે બધાના દર્દ અમે જોયા એના માટે અમે આ બીડું ઉપાડ્યું હતું કે ભાઈ આપણે લોહી તો જરૂરી છે, એટલે લોહીનું રક્તદાન કરવું જરૂરી છે, એટલા માટે અમે આ સંસ્થા ચાલુ કરી છે. અને આ સિવાયની અલગ અલગ અમે પ્રવૃત્તિ કરી છે જે આજે છેલ્લા આમ તો અમારો 25 વર્ષથી આ પણ 16-17 વર્ષથી આ અમે કરી છીએ બ્લડ કેમ્પનું. અમારો સેવા ક્લબ ગોંડલ ગ્રુપના અમે 42 મેમ્બર છીએ. 42 મેમ્બરની બધાની એટલે મહેનત હિસાબે અમે આટલા પહોંચ્યા છીએ. હજી અમે આશા રાખી છીએ કે આ 500 થી 1000ની વચ્ચે અમે ટાર્ગેટ પૂરો કરશું. 1000 બોટલ ઉપર જાય એ અમારી કોશિશ છે. અમારા બધા મિત્ર મંડળનો સહકારથી અમે આટલા પહોંચ્યા છીએ. 25 વર્ષનો અમારો આજે મહેનત છે એનો અમે ફળ લઈ છીએ અત્યારે. પુણા ગામ સીતાનગર ખાતે આવેલા ફ્યુઝન વર્લ્ડ ગ્રુપ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શક પરીક્ષાનું આયોજન કરાયું હતું. આ અંગે ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે ધોરણ 10 પછી વિદ્યાર્થીઓએ સાયન્સ ભણવું કે કોમર્સમાં એ નક્કી કરી શકતા નથી, એટલા માટે તેમના ક્લાસીસ દ્વારા ગુજકેટ સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓ માટે કારકિર્દી નક્કી કરવા માટેની આ પરીક્ષા આજે ફ્યુઝન વર્લ્ડ ગ્રુપના સીતારામનગર ખાતે આવેલા ક્લાસીસ પર તેમજ કામરેજ ખાતે આવેલા લક્ષ્મીકાંત બંગલો સામે ઓઝોન શોપિંગ સેન્ટર ફ્યુઝન વર્લ્ડ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી. નાનપુરા ડક્કા ઓવરા ખાતે આવેલા આશાપુરા માતાજી મંદિરની સાલગીરી નિમિત્તે જાગનાથ મહાદેવ મંદિર ખાતે રવિવારના રોજ મહાનવ ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ ભંડારાનું પણ આયોજન કરાયું હતું જેમાં હજારો ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો. મંદિરના મહંત પ્રજ્ઞેશગીરી ગોસ્વામી દ્વારા આ યજ્ઞ અંગેની વિગતો આપવામાં આવી હતી. મહંત પ્રજ્ઞેશગીરી ગોસ્વામીજીના જાગનાથ મહાદેવમાં અમે લોકો સેવા આપીએ છીએ અને આપણા મંદિરમાં મનોકામના સિદ્ધ યજ્ઞ થાય છે. આ 13મું વર્ષ છે. આ યજ્ઞ મહાનવચંડી તરીકે બી ઓળખાય અને દરેક જણ પોતાની મનોકામના ઈચ્છા પૂર્ણ માટે અહીંયા બેસે છે. આ યજ્ઞ કરવાથી ને બેસવાથી દરેકની પોતાની મનોકામનાની ઈચ્છા પૂર્ણ થાય છે. આ યજ્ઞ
जागदान महादेव मंदिर में सिंगोत्र माता आशापुरी माताजना सानिध्य में करवामां आवे छे। मंदिर ओछा में ओछू 300 वर्ष जूनू है। ताबीपुरा में मंदिर उल्लेख है। अँ गाड़ी ओछा में ओछा 100 कपल बेसे छे। आखा दिवस सवारे अत्यारे यज्ञ शुरू थशे, बपोर फराळ करीशुं, सांजना महाआरती, पछी महा हवन थशे माताजीनो। बधा दरेके दरेक जणने अमे हवनमां आहुति आपवा माटे बेसाडीए छे। स्त्री होय, पुरुष होय के बाळक होय के महाराज पोते होय, दरेक जणने पासे आहुति अपावीए छे। कोई व्यक्ति बाकी रहेतुं नथी। अने छेले महाआरती करीने भंडारो करीए छे। भंडारामां दरेक व्यक्तिने बेसाडवामां आवे छे। આજથી 5-1 વર્ષ પહેલા પાંડેસરા વિસ્તારના અનાજ કરિયાણાના વેપારીની હત્યા કરનાર આરોપી યુવાનને આજે એડિશનલ સેશન્સ કોર્ટે હત્યાના ગુનામાં દોષી ઠેરવી આજીવન કેદ તથા રૂપિયા 21,000 દંડ અને દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજા ફટકારી હતી। ભેસ્તાન ખાતે ગણેશ કૃપા સોસાયટીમાં અનાજ કરિયાણાના વેપારી વૈષ્ણવ જગબંધુ બહેરા પાસેથી આરોપી દંડપાન ઉર્ફે રાજન રામુ ડોરાએ ઉધાર અનાજ કરિયાણું ખરીદ્યું હતું, પરંતુ 2700 રૂપિયાના પેમેન્ટની ઉઘરાણી કરવા જતા આરોપી નાણાં ન હોવાનું જણાવતા વૈષ્ણવ બહેરાએ માલ પરત લઈ ગયો હતો, જેની અદાવત રાખીને આરોપી રાજન ઉર્ફે રામુએ તારીખ 17-9-2013ના રોજ વેપારીની દુકાન પર જઈ નાનખટાઈ મંગાવવાના બહાને ગળા પર ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી, જે અંગે મરનારના પત્ની સરોજીની બેને પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરી જેલ ભેગો કરાયો હતો। આજ રોજ આ કેસની અંતિમ સુનાવણી ચાલી જતા કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદી પક્ષે એપીપી કિશોર રેવાલિયાની રજૂઆતોને માન્ય રાખી આરોપી દંડપાન ઉર્ફે રામુ રાજન ડોરાને હત્યાના ગુનામાં દોષી ઠરાવ્યો હતો અને આજીવન કેદની સજા ફટકારી હતી। પાંડેસરાના જીયાવ બુડિયા રોડ પરની અવાવરુ જગ્યાએથી બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। આ બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સપાટી પર આવ્યું હતું। આ બાળકીના માતા પિતાની માહિતી આપનારી વ્યક્તિને રૂપિયા 20,000 રોકડ ઇનામ આપવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત પાંડેસરા પોલીસ દ્વારા કરવામાં આવી છે। જીયાવ બુડિયા રોડ પર સાંઈ મોહન સોસાયટી પ્રિયંકા ગ્રીન પાર્ક નજીક આવેલા ફિકર ક્રિકેટ ગ્રાઉન્ડના પાછળના ભાગેથી તારીખ 6-4-2018ના સવારે 7:15 વાગે આશરે 11 વર્ષની એક બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। જે બાળકીની હત્યા કરવામાં આવી છે તેની ઓળખ હજુ સુધી પોલીસ કરી શકી નથી। શહેર જિલ્લાના તમામ પોલીસ મથક ઉપરાંત રેલવે પોલીસનો પણ પાંડેસરા પોલીસ સંપર્ક કરી ચૂકી છે। પાંડેસરા પોલીસે આ બાળકીના માતા પિતાની માહિતી આપનારી વ્યક્તિને રોકડા રૂપિયા 20,000 ઇનામ આપવાની જાહેરાત કરી છે। એટલું જ નહીં, આ બાળકી વિશે માહિતી આપનારી વ્યક્તિનું નામ ગુપ્ત રખાશે। કોઈપણ વ્યક્તિ આ અંગેની માહિતી પાંડેસરા પોલીસ પીઆઈ કેબી ઝાલાનો મોબાઈલ નંબર 9727-8031, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનજે પંચાળનો મોબાઈલ નંબર 9876-4449-4081 અથવા પાંડેસરા પોલીસ મથકનો ફોન નંબર 0261-2890-200 ઉપર સંપર્ક કરી શકાશે। વેસોની જમીન સંદર્ભે નોંધાયેલી ફરિયાદમાં ધરપકડ બાદ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલા વસંત ગજેરા મોબાઈલ ફોન ઉપર વાત કરતા નજરે ચડ્યા હતા। આ અંગે વસંત ગજેરા રિઝર્વ પીએસઆઈ બીએમ જોશી અને અન્ય એક વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે, તેમજ રિઝર્વ પીએસઆઈ જોશીને સસ્પેન્ડ કરાયા છે। પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ વેસોની જમીન સંદર્ભે ઉમરા પોલીસે વસંત ગજેરા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કર્યા બાદ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપુર મધ્યસ્થ જેલમાં મોકલી અપાયા હતા। ગત 5મીના રોજ રિઝર્વ પીએસઆઈ બીએમ જોશી વસંત ગજેરાને પોલીસ છાપતા હેઠળ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા, પરંતુ વસંત ગજેરા ટ્રોમા સેન્ટરમાં મોબાઈલ ફોન ઉપર સતત વાત કરતા નજરે ચડ્યા હતા। આ અંગે આજ રોજ ખટોદરા પોલીસ મથકમાં વસંત ગજેરા રિઝર્વ પીએસઆઈ બીએમ જોશી અને એક અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે। ઉપરાંત છાપતાની ફરજમાં બેદરકારી દાખવનાર રિઝર્વ પીએસઆઈ બીએમ જોશીને સસ્પેન્ડ કરાયા છે। અને હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના સમાચારો। જૂનાગઢ નજીકથી 5.5 કરોડથી વધારે મૂલ્યના 18 કિલો સોનાની લૂંટ। મધ્યપ્રદેશના કટની નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 10ના મોત। નાણામંત્રી અરુણ જેટલીને દિલ્હીની હોસ્પિટલમાં કરાયા દાખલ, આજે થશે કિડનીની ટ્રાન્સપ્લાન્ટ। અને સુરતના બિલ્ડર પાસેથી રૂપિયા 5 કરોડ પડાવવાના મામલે એલસીબી પીઆઈ સહિત 3 પોલીસ કર્મચારીઓની ધરપકડ। સમાચારો વિગતે, જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી જ્વેલર્સ કંપનીનું 18 કિલો સોનું લેકર કાર ડ્રાઈવર તથા કંપનીનો કર્મચારી અમદાવાદથી જૂનાગઢ આવી રહ્યા હતા, ત્યારે વડાલ જેતપુર વચ્ચે સફેદ કલરની કારના ચાલકે કાર અથડાવી હતી। આથી સોનું ભરેલી કારના ચાલકે કાર ઊભી રાખતા ચાર બુકાની ધારી શખ્સો છરી બતાવી કારમાં ઘૂસી ગયા હતા અને વડાલ ડેરવાન રોડ ઉપર કાર લઈ જઈ 5.70 કરોડની કિંમતનું 18 કિલો સોનું લૂંટી તથા બંને વ્યક્તિને ત્યાં મૂકી ફરાર થઈ ગયા હતા।
આ બનાવને પગલે પોલીસે નાકાબંધી કરી હતી, પરંતુ તેમાં કોઈ સફળતા મળી ન હતી. ગાંધીગ્રામમાં આવેલી અને વિવિધ જ્વેલરી બનાવી એક્સપોર્ટ કરતી ચોકસી વચરાજ મકંચી કંપનીના કર્મચારી મિલનભૂત તથા ડ્રાઈવર ગૌતમભાઈ આજે સવારે અમદાવાદના એમએમપીસી એન્ડ એમસીએક્સમાંથી અંદાજે 5.70 કરોડનું 18 કિલો સોનું લઈ GJ11S 7989 નંબરની નિશાન માઇક્રા કારમાં જૂનાગઢ આવવા નીકળ્યા હતા. આ કાર જેતપુરથી જૂનાગઢ તરફ આવી રહી હતી ત્યારે વડાલ જેતપુર વચ્ચે મામાદેવની જગ્યા નજીક સફેદ કલરની સ્વિફ્ટ કારના ચાલકે સોનું ભરેલી કારના આગળના ભાગે કાર અથડાવી હતી. આથી કાર ચાલક ગૌતમભાઈ કાર ઊભી રાખી હતી. કાર ઊભી રાખતા જ સફેદ કલરની કારમાંથી ચાર બુકાનીધારી શખ્સો ઉતર્યા હતા અને છરી બતાવી સોનું ભરેલી કારમાં ઘૂસી ગયા હતા. બાદમાં તેમાંના એક શખ્સે કાર હંકારી વડાલ તરફ આવ્યા હતા. પાછળ સફેદ કાર આવી હતી. ત્યાંથી હાઈવેને બદલે ડેરવાળ રોડ ઉપર કાર લઈ જઈ ડેરવાળથી 2 કિલોમીટર દૂર સ્મશાન સામે કાર ઊભી રાખી હતી અને બંને વ્યક્તિને છરી બતાવી કારમાં રહેલું 5.70 કરોડનું 18 કિલો સોનું લૂંટી સફેદ કલરની સ્વિફ્ટ કારમાં નાખી દીધું હતું અને જ્વેલર્સ કંપનીના કર્મચારી તથા ડ્રાઈવરને મૂકી નાસી ગયા હતા. આ અંગે તેઓને જૂનાગઢ કંપની ખાતે જાણ થતા મધ્યપ્રદેશના કટની નજીક એક ઝડપથી આવી રહેલા ટ્રકે બે રિક્ષાને અડફેટે લેતા 10 વ્યક્તિના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે 4 ઘવાયા હતા. ભોગ બનનાર તમામ મજૂરો હતા અને કામે જતા હતા ત્યારે માર્ગમાં ટ્રક યમદૂત બન્યો હતો. ઘવાયેલાઓમાં એક 3 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. તેની હાલત હાલ ગંભીર ગણાવાઈ રહી છે. અકસ્માત સવારે 10 વાગે મહજગાંવ નજીક થયો હતો, જેમાં પ્રથમ ટ્રક એક રિક્ષા સાથે અથડાયો હતો, જેમાં ડ્રાઈવર સહિત 4 વ્યક્તિ હતા. ટ્રકમાં ડ્રાઈવર સહિત 10 વ્યક્તિ મુસાફરી કરતા હતા. ટ્રક ડ્રાઈવર અકસ્માત બાદ નાસી છૂટ્યો હતો. મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે તમામ મૃતકોના નજીકના સગાને 1 લાખ રૂપિયા સહાય રૂપે આપવાની, જ્યારે ઘવાયેલાઓને 50,000 રૂપિયા સહાય રૂપે આપવાની જાહેરાત કરી છે. ઘવાયેલાઓ પૈકી 3ને જબલપુરની, જ્યારે 1ને કટની હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતનો ભોગ બનનારા તમામ લોકો કન્સ્ટ્રક્શનમાં મજૂરી કરતા મજૂરો હતા અને કટની તેમના કામમાં સ્થળે જઈ રહ્યા હતા. 8 જણાના ઘટના સ્થળે, જ્યારે 2ને સારવાર માટે લઈ જવાતા માર્ગમાં મૃત્યુ પામ્યા હતા. બહુ ચર્ચિત સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ બિટકોઈન મામલે નવો વળાંક આવ્યો છે. રવિવારે સવારે બિટકોઈન કેસની તપાસ અંતર્ગત સીઆઈડીએ અમરેલીમાં પોલીસ પર દરોડા પાડ્યા હતા, જેને પગલે પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા એલસીબીના પીઆઈ અનંત પટેલ સહિત 8 પોલીસકર્મી પર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. હાલ અપહરણ અને ગેરકાયદેસર ગોંધી રાખવાના ગુના અંતર્ગત તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં 3 પોલીસકર્મીની અટકાયત કરવામાં આવી હતી. સીઆઈડીએ બિલ્ડર શૈલેષ ભટ્ટના આરોપ અનુસાર તેમનું અપહરણ કરી તેમની પાસેથી 12 કરોડના બિટકોઈન પડાવી લેવાના કેસમાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીને દરોડો પાડ્યો હતો. સૂત્રો પ્રમાણે ઘરમાં મળી આવેલા 3 પોલીસકર્મચારી વિજય અને બાબુ ડેર સહિત કુલ 3 પોલીસકર્મચારીઓને પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા છે. સીઆઈડી ક્રાઇમના વડા ડીજીપી આશીષ ભાટિયાની સૂચનાથી કુલ 6 ટીમો અમરેલી સહિત વિવિધ વિસ્તારમાં દરોડા પાડવા શનિવારે રાતે જ ગાંધીનગરથી રવાના થઈ હતી. આ સમયે જો મોટાભાગના પોલીસ કર્મચારીઓ ફરાર થઈ ગયા હતા, જ્યારે મળી આવેલા 3 પોલીસકર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. તેમજ જેઓ પોતાના ઘર બંધ કરી ફરાર થઈ ગયા છે, તેમના ઘરની ઝડપી લેવા માટે મામલતદારને હાજર રાખી તેમના ઘરના તાળા તોડવામાં આવ્યા હતા. સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટે કરેલા ખુલાસા મુજબ તેના જ ભાગીદારની મદદથી અમરોલી પોલીસે ગાંધીનગરમાંથી અપહરણ કર્યું હતું. આ મામલે ફેબ્રુઆરીથી સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 30 કરતાં વધુ સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. કિડનીની બીમારીથી પીડા રહેલા નાણાં પ્રધાન કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીને એમ્સમાં ડોક્ટર્સની દેખરેખમાં રાખવામાં આવ્યા છે. શનિવારે તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ અગાઉની દરેક પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવી છે. હવે આજે તેમની કિડનીની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરવામાં આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે શુક્રવારે જેટલી એમ્સના સીએન સેન્ટરના વીવીઆઈપી વોર્ડમાં એડમિટ થયા છે. પહેલા શનિવારે કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી થવાની હતી, પરંતુ ડોક્ટર્સનું કહેવું છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરતા પહેલા ડાયાલિસિસ કરવું જરૂરી હોય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શનિવારે તેમના મોટાભાગના રિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. નાણાપ્રધાન અરુણ જેટલી કિડની સંબંધિત સમસ્યાથી પીડાઈ રહ્યા છે. બીમાર થવાને કારણે નાણાપ્રધાને આગામી સપ્તાહે આવું જ રીતે લંડન મુલાકાત પણ રદ કરી છે. લંડનમાં તેઓ 10મા ભારત બ્રિટન આર્થિક અને નાણાકીય ચર્ચામાં ભાગ લેવાના હતા. જેટલી ટ્વિટર પર જ તેમની બીમારીની સૂચના આપી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે મને કિડની સંબંધિત થોડી મુશ્કેલી છે, તેથી હાલ હું ઘરેથી મારું કામ કરી રહ્યો છું. મારી આગામી સારવાર મારા ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે કરવામાં આવશે. કિડની દાન કરનારની બધી જ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. અને હવે સમાચારના અંતે એક નજર મુખ્ય સમાચાર પર. શાળાઓ દ્વારા ફીની વસૂલાત સામે વાલીઓ આકરા પાણીએ, બેઠક યોજી ઘડાઈ રણનીતિ.
विधानसभा में विपक्ष नेता परेश धानाणी सूरत की मुलाकात, नर्मदा योजना में विलंब बदल केंद्र सरकार ने ढीली नीति आक्षेप। केंद्रीय राज्यमंत्री रामदास आठवले युवक दलित संगठन द्वारा विरोध, त्रण ने अटक। लालगेटना रेडीमेड गार्मेंट शोरूम में 10 लाख कपड़ा चोरी, नौकर फरार। सप्ताह में 5 दिवस काम की मांग साथ बैंक कर्मचारी धरना। प्राणी संग्रहालय प्राणी पर उनाळा की गर्मी की असर, खोराक में 20% सुधी घटाड़ो। तो हता अत्यार सुधीना रियल समाचार, नवी खबरों साथे फरी मळीशुं। नमस्कार।